સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. નજર કરીએ આ સમાચાર તરફ. રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપમાં ગતિવિધિ હવે તેજ થઈ ગઈ છે. ભાજપે બંને બેઠકો જીતવા માટે કામગીરી હાથ ધરી છે. કોંગ્રેસના બે ધારાસભ્ય નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળ્યા છે. રાજ્યસભાની આવનારા સમયમાં હવે ચૂંટણી છે અને તેને લઈને વિધાનસભાનું જે સંખ્યાબળ હોય તે મહત્વનું સાબિત થતું હોય છે. ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકને લઈને હવે રાજકીય ઘમાસાણ પણ તેજ થઈ ગયું છે. રાજ્યસભાની બંને બેઠકોને લઈને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ચૂક્યો છે અને બીજેપી અત્યારથી જે તૈયારીઓ સંભવિત તૈયારીઓ જે છે તે પણ શરૂ કરી દીધી છે. રાજ્યસભાની વાત કરવામાં આવે તો 2017માં રાજ્યસભાની જ્યારે ચૂંટણી આવી હતી અને અનેક ધારાસભ્યો જે છે કોંગ્રેસના તેઓએ પક્ષ પલટો કર્યો હતો અને ભાજપામાં જોડાયા હતા. નિર્મલ દવે સંવાદદાતા ફોનલાઈન પર. નિર્મલ, ગુજરાતમાં રાજ્યસભાની બેઠકને લઈને રાજકીય ઘમાસાણ તેજ થયું છે અને આ બંને બેઠક કબજે કરવા માટે બીજેપી હવે એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે, એવા કયા સમીકરણો જે છે તે આવનારા સમયમાં જોવા મળી શકે છે? સમીકરણો એકમાત્ર જોવા મળી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે. કેમ કે આજે પ્રદેશ પ્રમુખ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ સંકેત આપી દીધો હતો કે બે રાજ્યસભાની બંને બેઠકો છે તે બંને બેઠકો આ ભાજપના કબજામાં હશે. સાથે સાથે જે નવા વરાયેલા ધારાસભ્ય છે આશા પટેલ, તેમણે પણ કહ્યું છે કે લગભગ 20-30 જેટલા કોંગ્રેસના એવા ધારાસભ્યો છે કે જે પાર્ટીની વિચારસરણી નારાજ છે, પાર્ટીની જે અત્યારની કાર્યપદ્ધતિ ચાલી રહી છે તેનાથી નારાજ છે. સાથે સાથે વાત કરવામાં આવે તો અર્પિત ઠાકોર પણ ગત રોજ નાયબ મુખ્યપ્રધાન સાથે મળ્યા હતા, તેમની સાથે મુલાકાત કરી હતી, લગભગ 1.5 કલાક સુધી સામે મુલાકાત કરી હતી. એટલે એ બે ધારાસભ્યો સહિતના જે નેતાઓ છે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને તેના જ કારણે કોંગ્રેસ તૂટી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આજે પણ ચૂંટીતાના ધારાસભ્ય અને મોડાના ધારાસભ્ય બંને ધારાસભ્યો નાયબ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી છે. અંદર ખાને બંને ધારાસભ્યો સ્વીકારી રહ્યા છે કે તેમણે નાયબ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી છે, પરંતુ તેઓ કેમેરા સામે આવી અને કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે. સ્પષ્ટ વાત, તેઓ પણ એ બંધી કેમેરે કરી રહ્યા છે કે તેઓ જોડાવા નથી માંગતા, તેઓ ઇન્કાર કરી રહ્યા છે. પરંતુ જે રીતની અત્યારની રાજકીય ગતિવિધિઓ છે, રાજ્યસભાનું જે રીતે ઇલેક્શન આગામી સમયમાં યોજાવાનું છે, તેવા સંજોગોમાં બીજેપી હવે આ બંને બેઠકો કબજે કરવા માટે ઓપરેશન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે આ અંગેનું ઓપરેશન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે આગામી સમયમાં તૂટી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસનું જે અત્યારે અસ્તિત્વ છે તે પણ જોખમાઈ શકે છે તેવી શક્યતા જોવા મળી રહી છે. નિર્મળ, આભાર.